નમસ્કાર, હું છું વિનય પંડ્યા. આપણી સાથે મહાનુભાવ છે નટુભાઈ પરીખ, ખૂબ જ મોટા ગજાના ચિત્રકાર, જે આપણને એમનો કિંમતી સમય આપી અને આપણી સાથે વાર્તાલાપ માટે આવ્યા છે. તો એમની પાસેથી આપણે કલા વિશે ઘણી બધી વાતો જાણવાની છે. તેઓ 9 વર્ષના હતા ત્યારથી તેમણે ચિત્રો ચાલુ કરી, આજે 93 વર્ષ પૂરા કર્યા છે. તે પણ તેમની અવિરતપણે કલા સાધના સંપૂર્ણ રીતે ચાલુ છે. આજે પણ એટલા જ ઉત્સાહથી અને સુંદર રીતે ચિત્રોનું સર્જન એવા કરી રહ્યા છે. સીએન ફાઇન આર્ટ્સ કોલેજની અંદર કલા શિક્ષક તરીકે એમણે પોતાનું પૂરું જીવન સમર્પિત કર્યું. ત્યાં આગળ રિટાયર થયા અને એમને વિશ્વભરમાં અને નેશનલ લેવલ પર ખૂબ જ એમની સારી ખ્યાતિ છે. પોતે પોર્ટ્રેટ ચિત્રકાર તરીકે કામ કર્યું. ત્યાર પછી એમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જે દરિયા કિનારે જઈને બેઠા અને એમનામાં સ્ફૂર્તિ પ્રેરણા થઈ કે ભાઈ મારે દરિયો કેમ ના ચિત્રો. પણ દરિયાના જે ઘૂઘવાટ છે, જે એના મોજા છે, એને એમણે શાંત કરી અને એક નવી શૈલીમાં એમણે દરિયાના ચિત્રોને ચિત્ર્યા છે. આપણે એમની સાથે વાત કરી એમની વિશે, એમના કલા વિશેની આપણે જાણીશું. સાહેબ, આપે જે સર્જન કર્યું, તો ખરેખર જે કલા સર્જન છે, એ કલા સર્જન એક અંદરથી આવતી વાત છે. જેમ કવિ પોતાની પંક્તિ કે કવિતા લખતો હોય, રચના કરતો હોય, તે અંદરની વાત આવતી હોય છે, એવી રીતે આપણું કલા સર્જન પણ એક અંદરની વાત હોય છે. તો એનું જે સર્જન છે, એની રિયલ પ્રક્રિયા શું? હા, સર્જનની પ્રક્રિયા એ જેમ માં બાળક જણે એવી છે. પહેલા એક્ટ ઓફ જર્મિનેટિંગ, મનમાં કોઈ ચિત્રકાર હોય એને કોઈ વસ્તુ દેખાય, ગમી જાય અને પછી એનું ચિત્ર કરે, ત્યારે જે દેખાય, ગમી જાય, મનમાં ચાલ્યું જાય, ભીતરમાં ઉતરી જાય, ધેટ ઇઝ ધ એક્ટ ઓફ જર્મિનેટિંગ. અંદર જન્મ પડ્યા અને એ વિકસતું જાય. એ કેનવાસ પર આવતા સુધી કલાકારના મનમાં રમ્યા કરે, ફર્યા કરે. જ્યારે પક્વ થાય કે મારે આવું ચિત્ર કરવું છે, ત્યારે એનાથી રહેવાય નહીં અને કેનવાસ લઈને બેસી જાય અને કામ ચાલુ થાય. એટલે કે તે વખતે એને કેનવાસ હાજર જોઈએ અને એને માટે સ્ટુડિયો દેગાનો બાપ એને મદદમાં આવતો. દેગાના કેનવાસ પડ્યા રહેતા અને દેગા રોજ ચિત્ર્યા કરે, વેચાય કે ના વેચાય એ મહત્વનું નથી. જો વેચાયના ખ્યાલથી ચિત્ર થતા હોય તો એ ઢાળા ના થાય અને ચિત્રો એના મનમાં થાય એવા નહીં, લોકોને જોઈતો હોય એવા થાય. એટલે ચિત્ર થવું, એમાં સૌથી પહેલા ચિત્રકારને કંઈક પ્રેરણા મળે એવું જોવા મળવું. નેચરનો ચિત્રકાર હોય મારા જેવો, તો એક ઝાડ પણ એવું જોવા મળે, એક ટેકરી પણ એક જોવા મળે, તો એ એના પર કામ કરવા બેસી જાય, એના મનમાંથી ના થાય. એક ચિત્રથી સંતોષ થાય ના થાય તો ફરી કરે બીજું, ત્રીજું. એટલે જેમને દરિયાના એક નહી અસંખ્ય ચિત્રો કર્યા, કારણ કે દરિયો એટલો બધો વિશાળ છે, મારા મનમાં એટલો બધો દરિયો ફેલાયેલો છે કે એનાથી સંતોષ ના થાય, બીજી વખતે દઉં એમ. ચિત્ર કરનાર ચિત્રકાર એ એનામાં
પડેલ જર્મ વિચાર કે ભાવ ક્યારેક ભાવ કામ કરતો હોય એટલે દરેક બાબતમાં પછી એ જુદું એ વિશેષ વાત કરીશું પણ ચિત્ર થવામાં એક્ટ ઓફ જર્મિનેટિંગ સૌથી મહત્વનું છે આમ તો સાહેબ આપ પોર્ટ્રેટ આર્ટિસ્ટ તરીકે આપના જીવનમાં ખ્યાતિ મેળવેલી ત્યાર પછી તમે જે દરિયાના લેન્ડસ્કેપ અને પ્રકૃતિ સાથે જે આખા ટર્ની આવ્યો અને તમે લેન્ડસ્કેપ ઉપર પ્રકૃતિ સાથે જોડાય એ કેવી રીતે હા બેઝિકલી પોર્ટ્રેટ આર્ટિસ્ટ નાનપણથી ટ્રેનમાં પણ હું કોઈ સામે પાત્ર મળે તો એનો સ્કેચ કરી લેતો હોઉં એટલે મારી નવમા ધોરણમાં તો ત્યારે મારી સાથીદારનો કરેલો સ્કેચ એ આજે પણ 100% ઓળખ અને 100% કલાત્મક છે એટલે અને આજે પણ એ જીવિત છે ત્યારે એ કહે કે ખરેખર મારું સ્કેચ સરસ છે એટલે પોર્ટ્રેટ આર્ટિસ્ટ તરીકે આજે મારી પાસે સીએનમાં આપેલા ડેમોન્સ્ટ્રેશન 25 નીકળે છે જે 25 નીકળે 25 પાત્રો જુદા જુદા 25ના સ્વભાવ જુદા જુદા મારું પોર્ટ્રેટ જોઈ માનો કે નીના નામની છોકરી 6 કર્યા એનું એક પોર્ટ્રેટ તો દિલ્હીમાં એક્ઝિબિટ કર્યું એ ચોરાઈ ગયું ત્યારથી મેં એક્ઝિબિશનમાં મોકલવાના બંધ કર્યા પણ એવી તીખી લાય જેવી તો એની આંખો મેં તીર્છી કરી છે અને એકલી આંખોનો ફોટો જુઓ તો એમ લાગે કે હો હો આ છોકરી કંઈ જુદી જ છે એટલે મારી પોર્ટ્રેટ આર્ટિસ્ટ તરીકેની સફળતા એક એક પોર્ટ્રેટ જોતા તમે એના વિશે વાત કરી શકો કે આ છોકરી કેવી હા મોટે ભાગે છોકરીઓના પોર્ટ્રેટ કારણ કે કોણ જાણે પરદેશી ચિત્રકારોએ પણ પોર્ટ્રેટ કે ન્યૂડ એ સ્ત્રીના જ કર્યા છે એના શરીરમાં એની રચનામાં એટલી મીઠાશ હોય છે એટલા વળાક હોય છે કે કરવાનું મન થાય એટલે મારા પોર્ટ્રેટ ભવિષ્ય લેન્ડસ્કેપ જેટલા જાણીતા થશે એમાં મેં દિલ દઈને કામ કર્યું છે અને તેમાં એ ગાંધીજી ઉંમર છે રૂપાળા એવા કોક તે ગાંધી 200 પણ રૂપાળો એનું સર્વધર્મ સંભાવના ચિત્ર કર્યું ચાઇના વોર વખતે મૂક્યું રાજપાલે ખરીદ્યું રાજપાલે સર્ટિફિકેટ આપ્યું કે વાહ આ માણસને કામ આપો અને રાજ્ય કક્ષાના કામ એટલા મળ્યા અને 6-6 ફૂટ મોટા પેઇન્ટિંગ કર્યા એમના દિલ્હીમાં એને સ્થાન મળ્યું ગાંધી કુટીરમાં એ મુકાયું અને ત્યારે એ ગાંધીએ તો મને ખૂબ ક્રેડિટ અપાઈ સર્વધર્મ સંભાવના ચિત્ર એના છાપાઓમાં એના મેગેઝિનમાં ત્યારે છપાયું ચાઇના વોર વખતે અને પાછા હમણાં ગાંધીના વર્ષ દરમિયાન આ વર્ષમાં છપાયા એટલે પોર્ટ્રેટ એમાં એક આગવી ભાષા છે ખરેખર તો ચિત્ર એક ભાષા છે એ રંગોની ભાષા છે એ આકારોની ભાષા છે એ રેખાઓની ભાષા છે એના પર જેટલો કાબૂ એટલું કામ સરસ થાય અને ક્યારેક તો સીધું ભ્રષ્ટિ શરૂ કરું એટલે મને જરાય સફેદ કેનવાસ સામે ઊભા રહેતા
જરાય ડર ન લાગે અને મોડેલને પણ એવું જોઉં કે એક જણે તો કહ્યું એક બહેને કે નટુભાઈ હિપ્નોટાઇઝ થવાય છે, એવું ક્યારેક મોડેલ થાય ક્યારેક આર્ટિસ્ટ થાય, પણ એને 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 એના આકારને પી જાઉં, એને ઓળખી લઉં અને એ મારી પીછીમાંથી નીકળે. હવે આને કોઈ પુરાવા નથી, પણ ચિત્ર જોઈને જ થાય કે ભાઈ આને પોર્ટ્રેટ માટેની રંગની ભાષા, આકારની ભાષા વધારે એ બરાબર એનો જાણકાર છે. એટલે ચિત્રકારે એ રંગની ભાષા પર કામ મેળવવું જોઈએ અને વર્ષોથી કરતો આવ્યો બસ એ કરતો આવ્યો અને કરતો રહ્યો, એની લીધે મને એ ભાષા મળી ગઈ જે અત્યારે બોલું છું. એ લખતો રહ્યો, વાંચતો રહ્યો, એને લીધે મારી કાબુ આવ્યો. હમણાં જ મારો એક લેખ આવી ગયો કે હું લખતા કેમ શીખ્યો, તો મેં લખ્યું કે પંડિત ભણતા નિર્જે લખતા લઈઓ થાય, એમ બસ લખતો. આજે પણ 9 વાગે કે 9-10 વચ્ચે હું મારા સ્ટુડિયોમાં પહોંચી જઉં, ત્યાં વાંચવા બેસું, ત્યાં લખવા બેસું, ત્યાં ચિતરવા બેસું અને આપને બતાવવામાં આવશે કે 90 વર્ષની ઉંમરે કરેલું પોર્ટ્રેટ પણ એટલું જ પરિપૂર્ણ, એનું ફરી પોર્ટ્રેટ કરવું તો એથી સવાયું ના થાય. એટલે પોર્ટ્રેટ તો આખો યુગ આવી ગયો, અત્યારે પોર્ટ્રેટ કલામાંથી નીકળી ગયું. એટલે મેં પણ પોર્ટ્રેટ બંધ કર્યું અને હું લેન્ડસ્કેપમાં આવી ગયો. હું બેઝિકલી લેન્ડસ્કેપ આર્ટિસ્ટ નહીં, પણ લેન્ડસ્કેપ દોરવાની જે પ્રેરણા તમને મળી એ અંદર જ્યારે તમને પૂર્ણ થઈ કે ભાઈ મારે હવે દરિયો ચિતરવો છે, એ વાત ક્યાંથી આવી, એની વાત કરો. એ બહુ મજાની વાત છે. આ બધું અચાનક બને છે. આપણા વાકાણી એ નાના નાના પ્રવાસ ગોઠવે એના સભ્યો માટે, ચિતરવા માટે જ હોય, ત્યારે એ મને જોડે લઈ જાય કે નટુભાઈ આ લોકોને શીખવું છું એટલે મારે પૈસા ખર્ચવાના નહીં. બરાબર. સાપ ઉતારા લઈ ગયા, એ દરિયો જ લાગે. દીવ, દીવમાં અઠવાડિયું રહેવાનું, મફત રહેવાનું. અઠવાડિયું કરતા એક જ વખત મારે ખર્ચે મારા મિત્ર સાથે ગયો, બાકી 4-5 વખત આ લોકોની સાથે ગયો, છોકરાઓને મન મૂકીને શીખવું. મેં કદી શીખવવામાં ચોરી કરી નથી કે આ વસ્તુ ના બતાવી. અને દરિયો જે તમે ચિત્ર ને એની પ્રેરણા કેવી રીતે, દરિયા ઉપર તમારે કામ કરવાનું કેવી રીતે મનમાં આવ્યું? એટલે એ દીવનો દરિયો જોયો એટલો, દીવનો દરિયો ચિતર્યો એટલો કે ના પીછો વાત. અને મેં એ જગ્યાએ નોંધ્યું છે કે ઉત્તરથી દક્ષિણ મહાપલીપુરમ સુધીના દરિયા મેં ચિતર્યા છે. મદ્રાસ દક્ષિણની ટૂરમાં ગયો, એક વખત NID જોડે ગયો, ત્યારે આર્ટિસ્ટને ઘેરે જ રહેવાનું અને મહાબલીપુરમ ચિતરવાનું. મહાબલીપુરમ જેવો દરિયો નહીં, એ જોઈ આપણે દરિયામય થઈ જઈએ તો દરિયો ચિતરાય. તમને દરિયામય થઈ જાઓ, દરિયો તો દેખાતો જ રહે અને મન ખુશી ખુશી થાય. એટલે એ જ્યારે એની ઇફેક્ટ લઈ આવું, એટલે કે દરિયાની માઇલો હોરાઇઝન ત્યાંથી માંડીને
પછી વચ્ચે નાવડા માધુપુર ગયો, નાવડા નહીં પ્લેન દરિયો, તો ઘરમાં બેસીને દરિયો ચીતર્યું, કારણ કે જગા પર તો પ્લેન હતો પણ એ આખી નવી સ્ટાઇલ થઈ. દરિયો મારા ચિત્રોમાં વાસ્તવિકતાથી માંડીને વાસ્તવિક એટલે કે વાસ્તવિકતાથી માંડીને ભવ્ય કાલની રંગીન, દરિયો કઈ રંગીન નથી પણ ચિત્ર એટલે આકાર ઉપરાંત રંગના રિલેશન, રેખાના રિલેશન એ બધું જોવા જઈએ તો આખું ચિત્ર રંગીન બની જાય. એટલે સ્ટાઇલ વાસ્તવિક દરિયાથી શરૂ થાય, થોડોક સમય ને એ દીવનો દરિયો, પહેલો દરિયો જોયેલો ખંભાતનો હજુ યાદ છે, એટલે દીવનો દરિયો. અરે દીવના દરિયામાં રોક્સ હોય, ચિત્રો કેમ થાય? એક રોક જોરદાર જેને 3-4 વખત ચિત્ર્યો અને એ બધા વેચાઈ ગયા, તો એ દરિયા પર પાણી અથડાય અને જે પાણી ઉડે એની આસપાસ ફરે, અરે જે એ દરિયો ચિતરતો હતો ત્યારે એકાએક વંટોળ આવ્યો, મારી બોક્સ રેતીથી ભરાઈ ગઈ, હવે શું? તરત એ બોક્સ મૂકી નવી બોક્સ કાઢી અને દરિયો ચિત્ર્યો. એ દરિયો, એ રોગ ભૂલાય નહીં, એ રોગ ભૂલાય નહીં. દીવ દમણનો દરિયો પણ જોયો. બોલો, તમે જે પ્રેરણા જે રીતે મળી દરિયો, દરિયો ચિત્રવાની જે પ્રેરણા મળી ને, મારે જે જગ્યાએ ઉતરવાનું થયું એના ધાબામાં અમે નાસ્તો કરવા બેસીએ અને તે વખતે દરિયો નહીં પણ ખાડી, ખાડી દેખાય. એ ખાડીમાં ઓળકા અલગ ડોલક થાય, ઓળકા અલગ ડોલક થાય, એ બે ચિત્ર્યા અને એ 500-500 વેચાઈ ગયા. તે જમાનામાં 500 એટલે 5,000-10,000. એટલે એ અને ત્યારે તમને આશ્ચર્ય થશે કે મેં ધાબામાં બેસવાની વ્યવસ્થા તો એમાં રહી રહી ફૂલ ઇમ્પિરિયલ એક ચિત્ર કર્યું. એ ચિત્ર એટલું મોટું અને પડી રહ્યું અને વોટર કલરના પ્રદર્શનમાં હમણાં 90 વર્ષે મારું સન્માન કર્યું ત્યારે તમારી ગુફામાં મૂકાયું અને ત્યાંથી 60,000 વેચાયું. જે છોકરી મારું 5,000 ખરીદતી હતી એ આ 60,000 ચિત્ર પણ વેચાઈ ગયું. એટલે દીવનું એ રહેઠાણ અને દીવના દર્શન. ત્યાર પછી બીજો એક કિસ્સો છે કે દીવનો કોક એક મેગેઝીનમાં છપાયો અને ત્યારે ત્યારે એક લાઇબ્રેરિયન જે જૂના હેડમાસ્ટર એણે એ જોઈ, પેલા મેગેઝીન વાળાને ફોન કર્યો કે આ માણસ તો ફોન નંબર આપો, કોન્ટેક્ટ કર્યો, માણસ અહીંયા મોકલ્યો, મને ઇન્વાઇટ કર્યો અને 8 દિવસ રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, મસ્તી જ મસ્તી. બીર હું ચૂકી છે એણે કહ્યું, ને પૂછ્યું કે 8 દિવસ દીવમાં રહેવાના 2,000 રૂપિયા માત્ર, ગરમ ગરમ રોટલી ખાવાની ને ચિતરવાનું. પણ એ એ દીવનો દરિયો બસ ત્યાં અઠે દર ક્યાં એવું છે ને,
પ્રેરણા તો જગા માત્ર આપે, એની પ્રેરણા કરતા મારું મન મહત્વનું. મારું મન દરિયો જોઈને ભીનું ભીનું થાય, હે, એટલે કે મને દરિયાને પ્રેમ થાય, દરિયા સાથે પ્રેમ થાય તો દરિયો ચિત્રાય. તો ઘણા ચિત્રો એ બીજા બાળકો કહેવાય. હું દરિયાની વાત અને મારા પ્રસવમાં અનેક અનેક બાળકો, એટલે દરિયાએ મને બહુ સર્જનો આપ્યા. સાહેબ, આપણે પોર્ટ્રેટ કર્યા, હા, લેન્ડસ્કેપ કર્યા, હા, પણ મને આપનો અનુભવ જે છે, આપનો પરિચય છે, એ પ્રમાણે આપણે સ્થાપત્ય કલા ઉપર પણ તમે એટલું કામ કર્યું, મૂર્તિઓ ચિત્રી. સ્થાપત્ય એટલું જ મહત્વનું છે, એ અદ્ભુત સ્થાપત્ય મહાબલીપુરમાં જોયું. આ બાજુ રાણી રૂપપતિનો મહેલ મેં ચિત્ર્યો છે, મધ્યપ્રદેશમાં બહુ જાણીતું, એ જગ્યાનું નામ ભૂલી ગયો, પણ ત્યાં આગળ એ રાણી રૂપપતિનો મહેલ જૂની શૈલીનો, એનો બીજો મહેલ જંગલમાં, એને મહેલમાં ઉપર બેસી નર્મદાના દર્શન કરતા. ત્યાં હું જ્યારે ગયો ત્યારે એક પ્રકારની ધ્રુજારી આવી જાય કે કોઈ પણ વસ્તુમાં પ્રભાવિત થઈએ એટલે એનું ચિત્ર થાય, પ્રભાવિત ના થઈએ કશું ના થાય. અરે, સ્થાપત્યની વાતમાં મહત્વની વસ્તુ ભૂલી ગયો, આપણું ધોળકા, ધોળકાની જૂની શેરીઓ કેટલી બધી ચિત્રી, ઉભે ઉભે ચિત્રી. ત્યારે ત્યાં જતા છોકરાને બોલેલો ઉગતું તુરંત પકડી રાખ, પાણી એમાં મૂકી રાખ અને ઉભો ઉભો ચિત્રી કાઢો. ત્યાં અંદર બેઠો હોઉં અને શેરી કરું, તને આશ્ચર્ય થશે કે ત્યારે ત્યાંના એક બેન આવ્યા, કાકા તમે બેઠા છો ક્યાં, આ બંકોડા છે. અરે ભાઈ, બંકોડા છે નહીં, મને ખબર હતી બંકોડા, એમ કંઈ કહી દે નહીં, પણ બધાને એમ માન તો કોથળો લઈ આવી. પછી મને ચા પી ગઈ, પણ ત્યાંનું સ્થાપત્ય, ત્યાંની શેરીઓ, આ સરદાર પટેલનું ગામ, એની શેરીઓ હમણાં ચિતરી આવ્યો. એટલે મેં ધોળકાની શેરીઓ, એ સરદાર પટેલના ગામની શેરીઓ અમદાવાદની પણ ચિતરી છે. આજે લોકો એને ગુણગાન ગાય છે, પણ ધોળકાની શેરીઓ આગળ અમદાવાદની શેરીઓનો કોઈ હિસાબ નહીં, એટલી સુંદર. એની દરેકનું ઘર પોતાની રીતે ગોઠવેલું હોય, એટલે નવીનતા આવે. આર્કિટેક્ટની જેમ ઊભા મોટા ફ્લેટ, એમાં કોઈ સૌંદર્ય નથી. એટલે વસ્તુ તો એની એ જ છે, પણ મારી નજર એ સ્થાપત્ય પર પડી અને મેં અનેક આવી શેરીઓ ચિત્રી. એટલે એક જમાનામાં સુરેશ શેઠે મને શેરીઓનો ચિત્રકાર કહ્યો અને કહે છે કે નટુભાઈની શેરીઓ સૂર્યના પ્રકાશમાં નાય છે. વાહ, નટુભાઈની શેરીઓ સૂર્યના પ્રકાશમાં નાય છે, ઇંગ્લિશમાં લખેલું, ધે આર બેથિંગ વિથ સનલાઇટ. It is so nice that they are bathing with sunlight. એટલે શેરીઓ વિશે અને આ બાજુ એટલી નેચર ચિત્રી. એકલા ઝાડમાં ઉંટડિયા બાંધી ઉઠી,
તમારી જ વિનયની જ સાથીદારીમાં એ મને સાચવે લઈ જાય. અને કેટલા બધા ઝાડ ચિત્ર એટલે મને વૃક્ષથી પ્રેમ, મને શેરીથી પ્રેમ, મકાનથી પ્રેમ, મને દરિયાથી પ્રેમ. હું તો એ બધાનો પ્રેમી છું. અને જ્યારે પ્રેમ બરાબર અંદર પક્વ થાય ને ત્યારે આપોઆપ એનું પરિણામ થાય. આપણો યાદગાર પ્રવાસ તો ભોપાલ સાંચીનો પણ એટલો સુંદર હતો. સાંચીની શું વાત, સાંચી એ સ્થાપત્ય ત્યાં બી વિનયભાઈ સાથે હતા, ઘણી સગવડ આપેલી. અરે સાપીની એક વૃક્ષિકા એટલે સ્ત્રીનું પ્રતીક, આથી સવિશેષ સ્ત્રી ભારતના કોઈ ચિત્રશિલ્પ નથી. પૂર્ણ સ્ત્રી, સુંદર સ્ત્રી. અરે ત્યાં કેરીઓ લટકે છે, ફલિત થતી આપણને બાળકો ના જન્મ આપતી સ્થળ ત્યારી વૃક્ષિકા, એનું ડ્રોઈંગ મેં હમણાં જ ફેસબુક પર મૂક્યું હતું, લોકોને બહુ ગમ્યું. પૂર્ણ નગ્ન સ્વરૂપે, શરીર પર એક કપડું નહીં, એની પાછી બાજુ એ જુઓ તો કછોટો મારેલો છે, એટલે આદિવાસી કન્યા છે. પાછળથી જુઓ તો આદિવાસી કન્યા, આગળ કશું જ નહીં. પણ જેને પૂર્ણ સ્ત્રી, જેની સાથળો કદલી વૃક્ષ સમ, કદલી વૃક્ષ સમ ચીકણી પણ ખરી, જેના પાંગ હાથ એની મુદ્રા એની છટા આપણામાં પ્રવેશી જાય, નાચવાનું મન થાય કોઈ નર્તકને જોઈને, એમ એમ થાય કે એની જેમ હું પણ ડાળી પકડીને ઉભો રહું. એના તો કેટલા ડ્રોઈંગ કર્યા. એટલે મેં આખું પુસ્તક લખ્યું છે કે ભારતીય શિલ્પમાં નારી સૌંદર્ય, ભારતીય શિલ્પ નારી સૌંદર્ય. ખૂબ સુંદર આપનું પુસ્તક છે. મેં પુસ્તક લખ્યું છે વિશ્વના મહાન ચિત્રકારો, મોટાભાગના આર્ટિસ્ટોને ખ્યાલ નથી, એમાં ગ્રીક સ્ત્રીનું સૌંદર્ય. અને ગ્રીક વેનસ એટલે છેલ્લો દાખલો. વડોદરા મ્યુઝિયમમાં ગયો અને ચાર ન્યૂડ છે. આરસને સ્ત્રીમાં પરિવર્તિત કરી નાખ્યો છે, આરસ સ્ત્રી બની જાય. ઉપરથી જોતે જોતે નીચે સુધી આવ્યો, એમ ચાર શિલ્પ જોતા અડધો કલાક લાગ્યો, ચાર શિલ્પ જોતા અડધો કલાક લાગ્યો. એનો કોઈ પણ ભાગ જુઓ, એના પગ જુઓ, હાથ જુઓ, સ્તન પ્રદેશ જુઓ કે હિપ્સ જુઓ, હિપ્સ તો સૌંદર્ય સ્તન કરતા સવિશેષ લાગે. સ્ત્રી એટલે સૌંદર્ય મૂર્તિ, માત્ર સૌંદર્ય. સૌંદર્યના ઉપાસક એવા ચિત્રકારને એ ગોળીને પી જાય, સૌંદર્યમય થઈ જાય. એમ હું કહું કે હું દરિયામાં, દરિયો મારામાં. હું સ્ત્રીનો ચાહક, સ્ત્રીને મારી ચાહના. એ બધી પોર્ટ્રેટ આર્ટિસ્ટ એમ મકાનોને એટલા ચાહુ. અને મકાનોમાં મેં એટલું સૌંદર્ય મૂક્યું કે મુંબઈના શોમાં એક બહેન જોતા હતા, ગેલેરીવાળા આમ આમ જોતા મોડું ખુલ્લું, અને સિસકારા બોલાવે, પંજાબી હતી, મળવા આવી. અરે ક્યા પેઇન્ટિંગ બનાયા હૈ ઓર તુમને ઉસકા 500 રૂપિયા હી દિખા હૈ, કુછ સમજતો હો કે નહીં? તો મેં ભી દર 600 કર્યા, તે દર 700 કર્યા, તો એ લોકો રહી ગયા.
અને પહેલે દિવસે જે એક માણસ આવ્યો પાંચ લઈ ગયો, એટલે તમે જો દિલ લઈને સર્જન થાય અને સર્જનમાં તમારો આત્મા એમાં ઉતરે તો લઈ જનાર તો સલામ મારીને લઈ જાય. સાચી વાત. વર્ષો સુધી નહીં વેચાઈના પેઇન્ટિંગ જ્યાં મારી વાહ થવા માંડી ત્યાં લોકો આવીને આમ લઈ જાય. એટલે મેં ચિત્ર વેચાય એનો ખ્યાલ કદી નથી રાખ્યો, પણ એ આકારોથી, એ દરિયાથી, એ સ્ત્રીથી બસ એનો આનંદ લૂટ્યો છે. આનંદમ પરમમ સુખમ હે સત્યમ શિવમ સુંદરમ. આ વસ્તુ સાહેબ તમે અમુક જ રંગોને લઈને કામ કરો છો. હા બરાબર છે. આ તો મોટું રહસ્ય છે. આટલી જ વાત પૂરતી છે. મારી કલર બોક્સમાં 10 રંગો, મારી કલર બોક્સમાં 12 જ રંગો. એટલે મારે રંગોને માટે આમાંથી આમાં આમાંથી આમાં જવાનું છે જ નહીં. ભૂરો તો એક, લાલ તો એક જ, પીળો તો એક જ, એ બે કલર અને એના કોમ્બિનેશનમાં ચિત્ર પૂરા કરવું, એટલે કે ઇટ્સ અ પ્લે ઓફ ટુ કલર્સ. ઇટ્સ અ પ્લે ઓફ ટુ કલર્સ. નાટકના સ્ટેજ પર બે પાત્રો જો સરસ રીતે નાચતા હોય ને તો આખી દુનિયા ખડી કરે એમ. ત્રીજો રંગ તો રંગોનો રાજા લાલ, એવું છેલ્લે ક્યાંક મૂકું. ભૂરાથી શરૂ કરું, ભૂરાનો કોન્ટ્રાસ્ટ કલર ઓરેન્જ આવે. આજના છોકરાઓ કોન્ટ્રાસ્ટ કલર કે રંગ ચક્રને સમજતા જ નથી. એટલે એ રંગ મુકાય અને આખું ચિત્ર પૂરું થાય ત્યારે એના એને હું નાઇફથી ઉઠાવું, એનું હું ટેક્સચર આપું. એટલે બ્રશ તો ચિત્ર પૂરું કરવામાં, રંગ લગાડવામાં, પણ એને ઉઠાવવામાં હું જે નાઇફ વાપરું છું એને લીધે મારા ચિત્રો કંઈ જુદા લાગે છે. એટલે એક આપની ઓળખ થઈ ગઈ છે, જે નાઇફના સ્ટ્રોક છે એ આપની એક ઓળખ થઈ ગઈ. હા, એટલે મારું ચિત્ર ક્યાંયથી એ નાઇફની અને નાઇફની રમત કરું છું. એટલે અહીં મૂક્યું, અહીં મૂક્યું, અહીં મૂક્યું. ઇટ્સ અ ડાન્સર્સ ગેમ. ડાન્સર જેમ નાચે લયમાં, એ મારા ટચી જ લયમાં હોય છે. સંગીતમાં લય, ચિત્રમાં લય, કાવ્યમાં લય, એ ના હોય તો અધૂરું. બેલેન્સ, રિધમ, પ્રપોર્શન એ તો પાયાની વસ્તુ છે. બેલેન્સ, રિધમ, પ્રપોર્શન પ્રમાણથી વધારે કશું નહીં. એટલે મારા ચિત્રો લયનું જ પરિણામ છે. એટલી જ કમાન્ડ તમારી જળ રંગોમાં છે. હા, તો એ જળ રંગોને ખરેખર જે ટ્રીટમેન્ટથી વાપરવા જોઈએ, એને જે એપ્લાય કરવું જોઈએ, એના વિશે તમે કંઈક. હું 9 વર્ષનો હતો ત્યારે કેકા મેં ત્યાંથી મારા પિતા વોટર કલરની ટ્યુબો લઈ આવેલા. ભણવા આવ્યો ત્યારે રસીભાઈ વોટર કલરિસ્ટ, બસ વોટર કલરિસ્ટ માસ્ટર ગુરુ મળ્યા ને બધું મળ્યું. ગુરુ એવો ભવ. એમાં ધ્યાન શું રાખવાનું? અત્યારે ઘણા બધા આર્ટિસ્ટો છે. વિકસિત એક રાગ ગવાતો હોય એ ઊંચે જાય, નીચે આવે, પલટો લે એમ એ રંગો હું પેલેટ પર તૈયાર રાખું છું. અને ગણેલી મિનિટોમાં રંગોને કેનવાસ પર ભીની પર ભાવ. મોટું રહસ્ય છે કે હું કાગળને ભીનો કરું છું. એ મારા વિદ્યાર્થીઓને ખબર છે કે કાગળને ભીનો કરું
અને પછી રમત કરું એટલે રંગોનું મિક્સિંગ એટલું બધું સુંદર થાય કે કોરા કાગળ કરનારને એ નથી ના. એટલે એક છોકરી કહેતી તુમ્હારી પેઇન્ટિંગ ને સર કહા શરૂ કહા ખતમ એ સિનેમાનું ગીત ગાય અને એટલી બધી ખુશી કે એ ચિત્ર જોઈને કે તમારા રંગો ક્યાં શરૂ થાય છે ક્યાં પૂરા થાય છે એની ખબર જ નથી પડતી એટલે તમે એના ઘેનમાં પડી જાઓ. આપના ચિત્રોમાં મેં જોયું છે કે રંગો એકબીજા સાથે વાર્તાલાપ કરતા હોય એવું ભાષે છે. તો એમ જ છે ને, ચિત્ર એટલે રંગોનો વાર્તાલાપ. એ રંગોનો સાથેનો સંબંધ લોકો નથી એટલું રાખ્યો. એ તો રંગો તો બે જગ્યાએ કહ્યું છે કે રંગો તો હું પી ગયો છું, રંગો તો હું પી ગયો છું. એટલે જ્યારે ચિત્રમાં બેસું ત્યારે રંગને કાગળ પર ફેંકું છું અને એને કંટ્રોલ કરી લઉં છું. એમ પહેલા કોટિંગમાં રંગોની આખી ગૂંથણી થઈ જાય એટલે પછી આકારો મૂકાય. આકારો બહુ ઓછા, રંગો જ વધારે. એટલે કોઈ કે કહેલા મૂરખ બનાવે છે. મારા ચિત્રમાં વિષય સામાન્ય, વિષય ગૌણ, ટ્રીટમેન્ટ મહત્વની. એટલે હવે છેલ્લે એમ કહીએ કે ચિત્રો બે પ્રકારના, એક એની વસ્તુથી જીવતા, આકારોથી જીવતા, વાસ્તવિકતાથી જીવતા, અને બીજા એની ઇફેક્ટ, ચિત્રમાં ઇફેક્ટ આવે બસ પતી ગયું. એ ઇફેક્ટ પેલાના મગજ પરથી જોડાતા ના જાય. ખુદ મારા મગજ પરથી અમુક ચિત્રો, મહાબલીપુરમનું ચિત્ર, એક બિસ્કીટવાળા જેવી રોજની આવક એમ કે લાખ રૂપિયા એવો માણસ 25,000 લઈને મારે ત્યાં આવેલો કે જો 25,000 લઈને આવ્યો છું, તમને આપવાના છે, ચિત્રો 5 મૂકી દો. મેં મૂક્યા, એમાં એક મહાબલીપુરમના દરિયાનું. મારો દીકરાનો દીકરો એટલો હોશિયાર કે એક જ શબ્દ બોલ્યો, દાદા આ મને બહુ ગમે છે. મેં બેટા લઈ લે, બેટા લઈ લે. પેલા લેવા દીધું, બીજું ચિત્ર પછી એને આપ્યું. એટલે એ તો રૂપિયા મૂકીને જ ગયો, પણ ચિત્રમાં એ ચિત્ર આજ પર્યંત સાચવ્યું છે. અને એ દરિયાની હોરાઇઝન, ઓહો, જાડી અમિક સરખી, એ દરિયાના બોજા વેક્સિને ઉઠાવ્યા છે. એ ચિત્ર સારું, એટલું સારું કે ફરી મારાથી પણ ના થાય. મા એક બાળક આપે, બીજું બાળક કઈ એના જેવું હોતું નથી, અને ત્રીજું ઈચ્છે તો થાય કે ના થાય. એટલે સર્જનની જે સ્વાયત્તતા, સર્જનની જે તાકાત એ આમાં છે. બસ એ તે પડદું કામ, તે ક્ષણનું કામ, તે ભાવ. આજના જે નવોદિત કલાકારો છે, જે અત્યારે નવી પેઢી તૈયાર થઈ ગઈ, એને તમે શું કહેવા માંગો છો? કે ભાઈ કલા સર્જક બનવા માટે શું? બેન્દ્રે એ કહ્યું છે કે છાપાએ બનાવેલા ચિત્રકારો પોતાના વિશે છપાવે 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 ને વાહ વાહ, ધે આર મેનરિસ્ટ. અત્યારે આ વસ્તુ ચાલુ છે એટલે એ કરું, ધે આર મેનરિસ્ટ, ધે આર સ્ટાઇલિશ. અત્યારની કેટલીક છોકરીઓ, વધારે છોકરીઓ ચિત્રે છે, યુટ્યુબ પરથી લઈ આવે,
ઉછીનું લઈ આવે, પોતાનામાંથી નહીં, પોતાને ગમતું પોતાનામાંથી થયેલું એવું કંઈક ઓકે તો જ એમાં તાકાત આવે. જ્યારે મેં બધું જ કુદરતમાંથી લીધું, આત્મસાત કર્યું, કેનવાસ પર મૂક્યું અને મારે ભૂલવું ના જોઈએ, આ કે પોર્ટ્રેટ ચિત્રવામાં મારી વાઈફ મારી સાથે હોય, ત્યાં ચિત્ર તો હું તારંગા તો લાકડી લઈને બેસે કે વાદળ આવશે તું કાઢી મૂકીશ. હવે પણ ચિત્ર પૂરું થયે, સારું થયું ખરાબ થયું એમ કહી દે બસ એક જ શબ્દમાં. પણ એણે મને ચિત્ર વાંધી દીધું, નહીં તો ઘણી સ્ત્રીઓ આમાંથી શું મળી, છોડો હવે કઈ પાંચ પૈસા મળે એવું કરો એમ કરી ના ચિત્રવા દે. છોકરીઓ મારે ઘેર આવે મોડેલ તરીકે એહલા મુમીન તો એને જમાડે, એને કોઈના તરફ અણગમો નહીં. અને એ કહેતી કે કોઈ મોડેલ છોકરીઓ જ કોઈ તમને કદાચ પ્રેમ કરે તો એમાં ગુનો નથી, એ તો એનો ભાવ છે તમારા તરફનો, પણ તમે મારો ગુનો કરો છો. એલમ મોમિન તો એ મારા ક્લાસમાં હતી, મારી આજે પણ ફ્રેન્ડ છે અમેરિકા છે, પણ એનું જે પોર્ટ્રેટ બન્યું તો એવું પોર્ટ્રેટ તમે બીજા નથી થયા, બીજા નથી થયા. એનું પોર્ટ્રેટ એક વખત મારી ભીત પર પડ્યું હતું અને એક યુરોપિયન આયા કપલ બિપિન શીલા લઈ લીધું, આપું છે 2000 રૂપિયામાં ક્યારે લઈ ગઈ. બીજું પેશનલ વર્ક ડિપ્લોમામાં કરેલું જ્યારે પેલો કાર્ટુનિસ્ટ હમણાં ઇન્ટરવ્યુ આપ્યો એ જોવા ના બેઠો, એક એક હું પણ કરું અને એણે એનો સ્કેચ કરેલો. એ પોર્ટ્રેટ આ ગેલેરી વાળો અહીંયા મારે એ વર્ષો પૂર્વે 6000 ખરીદી ગયો પેસ્ટલ વર્ક, પણ શું એના એઝ અ મોડેલ અને નામ નથી આપતો પણ ગુજરાત સમાચારમાં છાપામાં ઇલસ્ટ્રેશન કરતો એણે એણે હા એણે એના ચિત્રમાં એને મોડેલ તરીકે વારંવાર લે છે. મને એમ લાગે છે કે આટલું બહુ થયું, આપણે આટલી વિરમીએ. આપણે સાહેબ સાથેના જે વાર્તાલાપ છે એ વાર્તાલાપની અંદર આખી જ એમની કલા યાત્રા એમના જીવન વિશેનું આપણે પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું છે. એમની સાથે આપણે જે કલરની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, કેવી રીતે જળ રંગોનો ઉપયોગ કરવો, કેવી ફ્રેશનેસ હોવી જોઈએ, કઈ રીતે કામ કરવું જોઈએ, પ્રેરણા કેવી રીતે મેળવવી અને ચિત્રમય કેવી રીતે થવું, પ્રકૃતિને આપણી અંદર કેવી રીતે ઉતારવી, એને અંદર વલોવ્યા બાદ જ્યારે પરિપક્વ થાય અને જ્યારે કેનવાસ કે કાગળ ઉપર આપણે ઉતારીએ એ પ્રક્રિયાની પણ આપણે વાત કરી. આપણે સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ આભાર માનીએ છીએ કે એમણે આપણી સાથે એમનો કિંમતી સમય આપી અને આપણને માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે જે મુખોટે ચેનલ છે જેમાં આપ જોઈ રહ્યા છો એનો પણ આભાર માનીએ. નીલુ પટેલ એ ખૂબ સારા ચિત્રકાર છે, શિલ્પકાર છે, નામી છે. એમને આવા દિગ્ગજ ચિત્રકારોને પોતાના ચેનલમાં લાવી અને લોકો સુધી પહોંચાડવાનો, વિશ્વમાં તેનો ઓળખ કરાવવાનો એક બીડું જે ઝડપ્યું છે એ બદલ આપણે એનો પણ ખૂબ જ આભાર માનીએ. એ લોકો આવીને ગયા કે છે ના છે કેટલા વાગે આવ્યા હતા તમે કેટલી વાર